गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप वाणिज्य व्यवस्था धोरण 11 वाणिज्य व्यवस्था जन इंग्लिश में बिजनेस एडमिनिस्ट्रेशन अथवा बिजनेस ऑर्गेनाइजेशन अथवा तो ओसी ऑर्गेनाइजेशन ऑफ कॉमर्स कहवाय छे, जेमा पहलू चैप्टर छे धंधानु स्वरूप हेतु अने कार्यक्षेत्र। आज आ वाणिज्य व्यवस्था छे ए टोटली डिपेन्ड होय छे व्यापार अने वाणिज्य उपर। तमने ख्याल होय के भाई व्यापार अने वाणिज्य करवा माटे पहला तो शू होवू जोईए के भाई धंधो आपणे धंधानो मुख्य उद्देश्य शू होय छे, आपणो नफो, एटले धंधा उपर आखो आ ટકેલું છે। ધંધા સિવાય છે બીજું વ્યવસાય અને રોજગાર। આમ સમગ્ર વિશ્વમાં આપણે આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે। જો વેપાર અને વાણિજ્ય હોય તો જ આર્થિક પ્રવૃત્તિ થાય। આમ શહેર અથવા ગામમાં કુંભાર, લુહાર, વણકર, મોચી આર્થિક પ્રવૃત્તિ દ્વારા જ આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે। બરાબર, દરેક પોતાને કંઈક ને કંઈક નાની નાની પ્રવૃત્તિ કરી અને એની સામે લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે। આમ ધંધો એ નફાના ઉદ્દેશથી જ કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે। જ્યારે પણ આપણે ધંધો કરીએ છીએ ત્યારે એનો મુખ્ય ઉદ્દેશ આપણી પાસે નફો હોય છે। આ ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના જ પ્રકાર છે। બરાબર છે, આપણે જે ભણી રહ્યા છીએ ચેપ્ટર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, જેમાં ઉદાહરણ તરીકે આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે, તો ભાઈ ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે, બરાબર, અસીલ વતી કેસ લડી વકીલ ફી મેળવે છે, કામદાર કામ કરી વેતન મેળવે છે, આ બધી જ પ્રવૃત્તિઓ પાછળ એનો ઉદ્દેશ્ય શું હોય છે, નાણાકીય વળતર મેળવવાનો। એટલે દરેક જે કંઈ બી પ્રવૃત્તિ કરે છે, વકીલ હોય, ડૉક્ટર હોય, શિક્ષક હોય, એની પાછળનો હેતુ શું હોય છે, નાણાકીય વળતર મેળવવાનો। આમ આવી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિઓ કહેવાય છે, કે જે પ્રવૃત્તિ પાછળનો ઉદ્દેશ્ય નાણાકીય વળતર મેળવવાનો હોય છે। બરાબર, એટલે પહેલું આપણે સમજી ગયા કે આર્થિક પ્રવૃત્તિ, તો મૂળ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, એટલે તમે પહેલાં જે કહ્યું એ જ પ્રમાણે કે જ્યાં લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ, આપણે જે કંઈ બી પ્રવૃત્તિ કરે છે એની પાછળ નાણાકીય વળતર મળી રહે છે અથવા તો લાભ, તો એ દરેક પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય। જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે, ઘરે બેઠા બેઠા આપણને કોઈ પૈસો આપી જતું નથી, એટલે આપણે કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરવી પડે છે, એટલે જીવન જીવવા માટે, બરાબર છે, સુખ સાહેબી દરેકે ભોગવવી હોય છે, પણ એની માટે આપણે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે। આમ આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજા જરૂરિયાતો પણ સંતોષે છે, એટલે આર્થિક પ્રવૃત્તિ જે કરે છે એ બીજા ઉપર પણ ડિપેન્ડ હોય છે। ફોર એક્ઝામ્પલ, કઈ રીતે, એવું પોતાની જરૂરિયાતો સંતોષીને બીજાને પણ એ લાભ આપે છે। એક્ઝામ્પલ તરીકે ખેડૂત જો ખેતી કરે છે તો એના અનાજનો લાભ એ પોતે નહીં પણ બીજાને પણ આપે છે। એ જ રીતે સુથાર ફર્નિચરનું કામ કરીને પોતાના ઘરમાં તો એ બનાવે જ, પરંતુ બીજા બહાર પણ વેચાણ કરે છે। આમ ઉત્પાદન કરીને સમાજના આ જે વિભિન્ન વર્ગ છે એ પોતાની જરૂરિયાતો સંતોષે છે।